हेलो मित्रों, टुडे वी आर डिस्कस अबाउट चैप्टर टू ऑफ स्टैंडर्ड 10। प्रीवियस वीडियो वी ओनली वन पार्ट लेके वन स्लाइड वी टू स्लाइड डिस्कस एंड देन आफ्टर दैट वी डिस्कस नेक्स्ट स्लाइड्स। सो जस्ट प्लीज कॉन्सेंट्रेशन हियर and listen carefully each and every video, बराबर। अबे next topic छे, next slide छे, you mean sitting at home? I can command the robot in the city market। એટલે કે હું જ્યારે ઘરે બેઠો હું મારા રોબોટને બજારમાં હોય, મારો રોબોટ બજારમાં હોય અને હું ઘરે બેઠો એનો ઓર્ડર કરી શકું છું, એટલે કે કમાન્ડ કરી શકું છું। એવું પ્રશ્ન પૂછે છે પ્રેમ ચોપરા, કોને પૂછે છે? સેલ્સમેનને। ઇટ ઓપરેટ વિધિન લિમિટ રેડિયસ ઓફ કિલોમીટર, એવું કહે છે કે ફક્ત 1 કિલોમીટરના ત્રિજ્યાના અંતરે જ, મર્યાદિત અંતરે જ એ ઓપરેટ થઈ શકે છે, એથી વધારે કરી શકતો ઓપરેટ થઈ શકતો નથી। ધીસ વન કોલ્ડ રામસિંહ 070 ધ સેલ્સમેન એક્સપ્લેન, એ સેલ્સમેન એને સમજાવે છે, સમજાયું હશે કે આનું નામ શું છે, રામજીન 070। યાદ રાખજો કે આ પૂછાય છે પ્રશ્ન, રોબોટનું નામ શું હતું? તો રામસિંહ 070। પ્રેમ ચોપડા નોડે, પ્રેમ ચોપડાને માથું ધુણાયું, માથું હલાવ્યું। ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેશન, ડેમોન્સ્ટ્રેશન એટલે કે બતાવો, ની આગળ બતાવો। તમે કોઈ મોબાઈલ શોપમાં જશો મોબાઈલ ખરીદવા માટે, તો તમને ડેમોન્સ્ટ્રેશન પહેલાં બતાવશે કે આ કેવું કરે, કેવા ફંક્શન છે, કયા ફીચર્સ છે। તો એવી રીતે એ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેશન બતાવે છે કે ધ ગેટ, ગેટ એટલે હલનચલન, ગ્રીપ એટલે પકડ, મુવમેન્ટ એટલે કે હલનચલન, એને હાવભાવ, અમુક હાવભાવ, બરાબર। પછી એના કાર્યો એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન, એટલે કે જે પ્રોગ્રામ છે સેલ્સમેનના એને ડેમોન્સ્ટ્રેશન બતાવે છે, હલનચલન, પકડ, પછી ચાલબાગ, પછી એના કેટલાક કાર્યો અંદર ફંક્શન અંદર ઇન્સ્ટોલ હોય અને એ ફંક્શન એને બતાવે છે। પછી એવરીથિંગ વિથ ટ્યુન એન્ડ ફિક્સ્ડ, એવરીથિંગ એટલે કે બધું જ કાર્ય બરાબર છે, ટ્યુન એટલે કે બધું કાર્યરત ગોઠવેલું છે, બરાબર। ફિક્સ્ડ એટલે કે ગોઠવેલું છે, અંદર જેટલા બી ફંક્શન છે આ રીતે બધું એને ગોઠવેલા છે કાર્યો। પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ, સીમ એટલે કે લાગુ, હવે ભાઈ પ્રેમ ચોપરાને આવું ડેમોન્સ્ટ્રેશન બતાવ્યા પછી એને એવું લાગે છે કે આ બધું બરાબર છે, એવું લાગે છે કે સંતોષ થઈ જાય છે, સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ થઈ જાય છે, હવે આપણે રોબોટ ખરીદી શકીએ, ઠીક છે, બધું બરાબર છે, વ્યવસ્થિત છે। નેક્સ્ટ, પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ હિમ, ઓકે। આઈ મસ્ટ ટેલ યુ, મસ્ટ એટલે હું પહેલા તમને કહું છું, જણાવી દઉં છું કે મારે ફરજિયાત તમારે જણાવવું જોઈએ કે લાઈક ધ રોબોટ, એ બધા રોબોટની જેમ, એટલે બધા રોબોટની જેમ મારે ફરજિયાત તમારે એના નિયમો સમજાવવા પડશે, કયા કયા રૂલ્સ છે। તો એધરિંગ એટલે કે અનુસરવું, એધરિંગ એટલે કે એના નિયમોનું પાલન કરવું, તો એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, એટલે કે રોબોટિક્સના જે નિયમો છે એને તમારે નિયમોને અનુસાર તમારે ફોલો કરવા પડશે। તો કયા કયા છે? રામસિંહ હેસ એ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ, કે રામસિંહ 070 ની અંદર અંદર જ ઇનબિલ્ટ એટલે કે અંદર જ ગોઠવેલા છે 3 સિદ્ધાંતો। કેટલા સિદ્ધાંતો? 3 પ્રિન્સિપલ, એટલે પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, પ્રિન્સિપલ એટલે કે આચક નહીં થાય, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત એક। પછી ફર્સ્ટ પ્રિન્સિપલ ઇઝ ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, પહેલો સિદ્ધાંત એવું છે કે રોબોટ હંમેશા તેના માલિકનું પાલન કરશે, એટલે કે પાલન કરશે જ, જે સેટ છે જે રોબોટ લઈ જાય છે, એટલે કે રોબોટ એટલે કે રોબોટ હંમેશા પોતાના માલિકનું પાલન કરશે। પછી ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, એટલે કે રોબોટ માનવીને હાનિ પહોંચાડશે નહીં, એટલે કે કોઈ હ્યુમન બિંગને હાનિ પહોંચાડશે નહીં, એને નુકસાન કરશે નહીં। એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબોટ પોતાની જાતે પણ નુકસાન નહીં કરે, રોબોટ પોતાની જાતે પણ નુકસાન થવા દેશે નહીં, એટલે કરશે નહીં। પછી કે પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇમ્પ્રેસ હિમ, હવે આ પ્રેમ ચોપરાએ તો પહેલો જ પ્રિન્સિપલ એટલે પહેલો જ સિદ્ધાંત સાંભળીને ઇમ્પ્રેસ થઈ ગયો,
તો કે સાંભળીને પ્રશ્ન પ્રશંસા થઈ ગઈ કે ના પેલો પ્રિન્સિપલ બહુ સારો છે, એટલે કે લઈ જ લેવું પડશે આપણે. હી ડીડ નોટ ટેક નોટિસ ટુ અધર ટુ, એટલે પછી બીજા જે પ્રિન્સિપલ છે બે બાકીના એના પર ખાસ વધારે ધ્યાન દોર્યું નહીં. એને પેલો જ પ્રિન્સિપલથી આનંદથી ફૂલી ગયો, આનંદથી લઈ આનંદથી પ્રસન્ન થઈ ગયા, પણ પેલા બીજા બે સિદ્ધાંત એને અનુસર્યા નહીં. બરાબર. પછી હી નોડેડ ડિલાઇટલી એન્ડ અસાઇન ધ સેન્સ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ ધ મિસયુઝ ઓફ ધ રોબર્ટ. પછી છે એનું કીધું કે પહેલો જ પહેલો સિદ્ધાંત સાંભળીને એને બધું દસ્તાવેજના છે જે સેન્સના એ દસ્તાવેજ પર બધું સાઇન બાય કરી દીધું અને એનો રોબોટનો દુરુપયોગ કરવા નહીં થાય એવું એક રૂલ્સ હતું એના અંદર. એટલે કે અસાઇનમેન્ટ જો આપણે કોઈ બી ડીલ કરીએ કે એમ લખેલું હોય કે આનો દુરુપયોગ કરવો જોઈએ નહીં, તો એને એ નિયમને દેખ્યા વગર સાઇન કરી દીધું. સેન્સને જે દસ્તાવેજ આવે ને એ દસ્તાવેજ ઉપર એને સહી કરી દીધી. આખું એમ ધૂણા આનંદથી માથું હળાઈને ધૂણાઈને. પછી એન્ડ કોન્ટેક્ટ ઓન ધ મિસયુઝ ધ રોબોટ. હી હેડ નાઉ ગોટ એ સર્વન્ટ એન કમ્પ્લાઈસ, એટલે મેં કે સાગરીત. એ કમ્પ્લાઈસ એટલે કે સાગરીત. હવે એની પાસે એક નોકર અને એક સાગરીત હતો. સાગરીત હતો તેની પાસે હવે નોકર અને એક સાગરીત હતો, એટલે કે રોબોટ એક નોકર તરીકે કામ કરે છે. તો એને એક સાગરીત પણ હતો. હવે શું કે છે, ઇફ ધ રામસિંગ 070 માય રોબોટ કેન ટેસ સો ફોર ગ્રોસરી ધેન વાય નોટ ધ બેટર થિંગ લાઈક જ્વેલ્સ થ્રુ જો રામસિંગ 070 બજારમાંથી બધી કરિયાણું શાકભાજી બધું લાવી શકે છે તો કેમ નહીં મારા માટે એક સારી વસ્તુ નહીં લઈ શકે, જેવી કે જ્વેલરી, હીરા મોતી. બરાબર. એટલે એવું કે છે કે કરિયાણું ખરીદે તો છે જ, પણ હીરા જેવા સારી વસ્તુ કેમ ખરીદી નહીં લાવે, કેમ નહીં લાવે એવું એ પ્રેમ ચોપરાએ વિચારે છે. થોટ ધ પ્રેમ ચોપરા. હવે એ લખો, કાળા માથાનો આદમી ગમે તેનું મન કેવું વિચલિત થઈ જાય, ખરાબ કામ માટે પણ વિચલિત થઈ જાય, તો આ રામસિંહ 070 ને કામ કરાવે છે ખરાબ. કોણ? પ્રેમ ચોપરા. બરાબર. હી ધ માર્કેટ, એટલે કે બજારની અંદર. રોબર કેરિંગ હેનિંગ પોકેટ બાઇંગ થિયેટર ટિકિટ્સ કેરિંગ ગ્રોસરી ટુ ધ ગાસ વેર એક કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ. એક હવે રોબર્ટ બજારમાં જાય છે, એક પેલા નોકરની જેમ સામાન ઉપાડતા, સિનેમાની ટિકિટ લેતા, ખરીદતા, પછી ગાડી સુધી જે કરિયાનું લાવી શકે તો હોય, ગાડી સુધી જે ગાડી હોય એને રોબોટિક એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં તો એક વિચિત્ર અને રમૂજ હતો. એટલે કે વિચિત્ર એટલે કે એ રમૂજ પ્રમાણે એવો નોકર હતો કે બધું જ વસ્તુ લઈ આવતો, કરિયાણું લઈ જતો, પછી સિનેમાની ટિકિટ ખરીદવા માટે એનું ભારે સામાન બી ઉપાડી શકતો હતો. એન્ડ રામસિંહ એ એટલો બધો કાર્યક્ષમ હતો કે બધું વસ્તુ એ એક કમાનની જેમ લઈ શકતો હતો, મોટી ભારે સામાન બી ઉંચકી શકતો હતો. પછી સ્ટેજ એન્ડ ઇમ્યુઝિંગ ધ સર્વન્ટ રામસિંહ જોશી વોઝ થોરલી એફિશિયન્ટ વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી. હી કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ પોસ્ટ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. હવે કે છે કે બધું વસ્તુ લઈ આવે અને બધું ટિકિટ ખરીદે બધું, એટલે બજારમાંથી બધું વસ્તુ લઈ આવે, હા સામાન બી મોટો આમ સામાન બી ભારે ઉચકી શકે. પછી એવું કે છે કે રામસિંહ 070 બહુ કાર્યક્ષમ હતો, તે અતિશય ઝડપી અને ચોકસાઈથી કામ કરતો હતો. ચોકસાઈ એટલે કે આ ચોકસાઈથી જ એ બધું કાર્યક્ષમ રીતે કામ કરતો હતો, ચોકસાઈથી બધું સામાનથી લઈ આવતો હતો ઘરે. પછી અને ભરી પછી બીજા આદેશની રાહ જોતો, પછી એ કામ કર્યા પછી તો બીજા આદેશની રાહ જોતો અને તેમ ત્યાં ઊભો રહ્યો હતો. એટલે કે બીજો કમાન્ડ તો આપવું પડે ને, ખાલી ગ્રોસરીનો કે બધું એ બીજો કમાન્ડ આવે, બીજો કમાન્ડ આપે તો જ એ બીજું કામ કરે ને. તો એવી રીતે જ્યારે સુધી બીજો કમાન્ડ ના આવે ત્યાં સુધી ત્યાં ઊભો રહ્યો હતો. 2 kilograms ઓફ મેંગોઝ રાઈપ એન્ડ જ્યુસી કમાન્ડ પ્રેમ ચોપરા ફ્રોમ એ ડિસ્ટન્સ સીઈંગ એ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. એટલે કે રામસિંહ જીવસેને એક કમાન્ડ આપે છે, એટલે કે પ્રેમ ચોપરાને કમાન્ડ આપે છે કે હવે એક રિમોટ કંટ્રોલથી એવું કમાન્ડ આપે છે કે તે થોડું દૂર ડિસ્ટન્સથી કે તું કાચી કેરી અને રસ
જ્યુસ એ લઈ આવો, બરાબર. પછી 2 કિલો પાકી કેરી, સોરી પાકી કેરી અને રસવાળી કેરી, એ કેરીના મોટા ઢગલા જોઈને એ પ્રેમ ચોપડા દૂરથી આદેશ આપે છે. અને પરવારમાં તો રામસિંહ એક સૌથી સારી પસંદ કરી લીધી હતી, એટલે કે ઇન શોર્ટ એવું કહે છે કે એને એવું કહે છે કે કાચી કેરીને રસવાળી કેરી એવો મોટો ઢગલો જોતો હશે. ઢગલો એટલે કે ત્યાં થોડી દૂરથી ઢગલો કેરી દેખતો હોય છે, અને એમ કહે છે કે તું કાકા 2 કિલો પાકી કેરી અને રસવાળી એ તું લઈ આવ, એટલે દૂરથી એ કમાડ આપે છે. અને પરવારમાં રામસિંહ યુનિવર્સિટી બધું જ લઈ લે છે, પસંદ કરીને બધું જ એ ખરીદી લે છે. પછી પે ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર, પછી એને કેશ કાઉન્ટર બી જઈને બિલ પણ ચૂકવી દે છે. અને પ્રેમ ચોપરા કમાન્ડ પર એવો આદેશ આપે છે કે તું હવે પે કરી દે, પૈસા તો આપવો પડે ને, એમ ફરમાં થોડા મળે. તો એ પ્રેમ ચોપરા આદેશ આપે છે હવે પે કરી દે પૈસા, તેવી તો આદેશ આપી દે છે. રામસિંહ યુનિવર્સિટી ફોલો ધ પ્રેમ ચોપરા લાઈક એ ફેટફુલ ડોગ, વેન ઇઝ ચોપડા એ ગોપાલ ઝવેરી. હવે શું કરે છે પ્રેમ ચોપરા, ખરાબ કામ કરાવે છે, એટલે કે ખરાબ કામ એટલે કે ચોરી કરવાનું શીખવાડે, ચોરી કરવાનું એને શીખવાડે છે. તો રામસિંહ પ્રેમ ચોપડા ક્યાં લઈ જાય છે, ગોપાલ નામના જેલર્સ પાસે લઈ જાય છે, અને એની પાછળ કૂતરાની જેમ જાય છે, કૂતરાની જેમ કૂતરો કેવો પાછળ પાછળ જાય, એ તરફ કૂતરાની જેમ પ્રેમ ચોપડા પાછળ એને પાછળ જાય છે. અને સો ધ ગ્લાસ વિન્ડો હી સો જીનિયસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, પછી ત્યાં શું હોય છે કે ત્યાં બારીમાંથી, કાચની બારીમાંથી વિપુલ પ્રમાણમાં એટલે ઘણા બધા પ્રકારમાં પેલા સોનાના દાગીના ગોઠવેલા હોય છે, બરાબર. વિન્ડો ટુ શું કરે, જેરિયસ ડિસ્પ્લે, ડિસ્પ્લે એટલે કે કાચમાં ગોલ્ડ ઓર્નામેન્ટ એટલે કે સોનાના દાગીના બધા ગોઠવેલા હોય છે ત્યાં. પછી ક્વિકલી પ્રેમ ચોપરા ડિસએપીયર અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ. હવે પછી શું કરે છે કે પ્રેમ ચોપરા ઝડપથી ત્યાં સંતાઈ જાય છે, અને ધીમે ધીમેથી એ કમાન્ડ આપે છે, કેમ ધીમે ધીમે કોઈ સાંભળી ના લેવું, એટલા માટે ધીમેથી સ્પષ્ટપણે એ બોલ્યો છે, એ કમાન્ડ આપે છે કે તું એ ઝડપથી ત્યાં એ ખૂણામાં સંતાય ને રિમોટ કંટ્રોલથી એ આમ રિમોટથી એ કમાન્ડ આપે છે ધીમેથી. પિકઅપ એ નિકલસ એન્ડ હાઈડ, એક નેકલેસ લઈ લે અને સંતાઈ જા, અને એક નેકલેસ એટલે કે એક હાર ઉઠાવીને સંતાડી દે. નો નોઈસ એટલે કે અવાજ કરતો નહીં, અવાજ કર્યા વગર એક હાર લઈ લે, ઉઠાવી દેને પોકેટમાં નાખી દે. ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ્ડ, રિવીલ્ડ એટલે કે કેવું, કોઈને કેવું ઇન્ફોર્મેશન એટલે કે માહિતી કોઈને આપતો નહીં, માહિતી બહાર પડવી જોઈએ નહીં, એટલે કે આપવું એટલે બહાર પડવી ના જોઈએ, રિવીલ એટલે કે બહાર પાડવું. તો આ માહિતી કોઈને બહાર પાડતો નહીં અને બહાર પાડતો પણ નહીં. અધરવાઇઝ નહીતર આઈ વિલ રિફ્યુઝ યોર સિસ્ટમ, નહીતર હું તારી સિસ્ટમમાંથી બધું કાઢી દઈશ, બધું શું કરી નાખશે સિસ્ટમમાંથી બધું તારે બંધ કરી નાખીશ, બધું કાઢી દઈશ, એવું એને ડરાવે છે. હી છે એટલે કે આઈ વિલ ડિફ્યુઝ અવર સિસ્ટમ, એટલે કે એવું ડરાવે છે કે હું જો તું આવું કામ નહીં કરે હું તને આખું ડિફ્યુઝ કરી નાખીશ, એટલે કે તારું આખા સિસ્ટમમાંથી બહાર કાઢી દઈશ, સિસ્ટમને હાનિ પહોંચાડીશ, એટલે કે સિસ્ટમને બંધ કરી દઈશ. રામસિંહ યુનિવર્સિટી મૂવ ઇનસાઇડ ધ શો, ક્લોઝ ધ ટુ ધ કોર્નર કાઉન્ટર, બરાબર. પછી રામસિંહ 070 દુકાનમાં પ્રવેશે છે, કોણ, બરોબર, ઇનસાઇડ ધ શો, ક્લોઝ ધ ટુ ધ કાઉન્ટર, પછી કાઉન્ટરની નજીક પહોંચે છે ચોરી કરવા માટે. હિસ મેટાલિક પામ એટલે કે એનો મોટો મેટાલિક કલરનો પામ, એટલે કે જે પામ એટલે કે હાથ, હાથ લંબાવ્યો છે પેલો, ધીમે ધીમે હાથ લંબાવ્યો છે. અને ફોરવર્ડ સાઇલેન્ટલી એક્સટેન્ડ ધેટ ફોરવર્ડ સાઇલેન્ટલી એન્ડ નેકલેસ વેન ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ એ ક્લિંક ઓર જિંગલ, નો બડી ટુક નોટિસ. હાથ લંબાવ્યા પછી અવાજ કર્યા વિના એ પોતાનો હાથ લંબાવ્યો, અને કોઈ રણકાર, કોઈ ખણખણાટ વગર, કોઈ જ અવાજ કર્યા વગર પેલા સ્ટોરેજ યુનિટમાં એટલે કે જે સ્ટોર કરવાનું હોય એ યુનિટની અંદર હાર પહોંચી ગયો, અને કોઈને ખબર પડે નહીં. એટલે કે અંદર રોબોટની અંદર શું સ્ટોરેજ યુનિટ આવે, તો એની અંદર હાથ લંબાવી છે પોતાનાથી મેટાલિક પામથી, અને ધીમે ધીમે હાથ હાર ચોરી દે અને સ્ટોરેજ યુનિટની અંદર નાખી દે છે, અને કોઈને ખબર પડ્યા વગર, અને કોઈને ખબર પણ પડતી નથી. ટુડે આજે આટલું રાખી, આજે આપણે આ થોડા 2-3 ફકરા ભણ્યા. નેક્સ્ટ વિડીયોમાં આપણે
કે આ પાર્ટ બહુ લાંબો છે, આ પાર્ટ લાંબો હોવાથી આપણે બહુ બધા વિડીયો થશે, કારણ કે વિડીયો જો વધારે કરવા જઈશું તો આપણને પૂર્ણ થશે. તો આટલું આજે રાખીએ. થેન્ક યુ ફોર કોઓપરેશન.